અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાથી અરવલ્લી જિલ્લાના શામળાજીના રંગપુર પાસે ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રક રાજસ્થાન બાજુ જઈ રહેલો હતો. આ ટ્રકમાં એકાએક આગ લાગી હતી, જેમાં મોડી રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી અને જેનું કારણ હજુ સુધી અકબંધ છે. આગ લાગતા ટ્રક સહિત મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે અને ટ્રક ચાલક કંડક્ટર સમય સુગમતા વાપરીને ઉતરી જતા તેમનો આભાર બજાવ થયો છે. તો શામળાજી પોલીસે કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અરવલ્લી જિલ્લાથી અમારા સંવાદદાતા જયદીપ ભાટિયા. તો જયદીપ, રાજસ્થાન બાજુથી જે ટ્રક આવી રહ્યો હતો એમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે મોડી રાત્રે, તો શું છે વધુ માહિતી? ચોક્કસથી ભાવના જણાવી દઉં કે જે રીતે શામળાજી રંગપુર પાસે ટ્રકમાં અચિંતી આગ લાગવામાં લાગ રહી હતી અને મોડી રાત્રે બનાવ બન્યો હતો. તે રાજસ્થાન તરફથી ટ્રક ચાલક એકાએક આવતો ત્યારે અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેને લઈને સમગ્ર જે ટ્રક હતો સર્કિટને ખાસ થઈ ગયો હતો. તો વધુ માહિતી મળી છે કે આ ટ્રકમાં કયો મુદ્દામાલ હતો જે બળીને ખાખ થયો છે? ચોક્કસથી જે રીતે વાત કરવાનું તેમાં જે ટ્રક જે સળગી ગયો હતો તેને અંદર જે મુદ્દામાલ હતો તે હજી સુધી કોઈ માલુમ નથી પડ્યું અને કંડક્ટર અને સમય સુચકતા વાપરીને ઉતરી જતા તેમનો પણ આપાત બચાવ થયો હતો અને શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો જેમ કે અમારા સંવાદદાતાએ જણાવ્યું એવી રીતે અરવલ્લી જિલ્લાના શામળાજીના રંગપુર પાસે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. જે આ ટ્રક છે એ રાજસ્થાન બાજુથી આવી રહ્યો હતો, એમાં અચાનક એકાએક આગ લાગી હતી. મોડી રાત્રે ઘટના બની હતી જેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ટ્રકમાં આગ લાગતા જેમાં જે મુદ્દામાલ હતો એ બળીને ખાખ થઈ ગયો છે. તો જે ટ્રક ચાલક છે કંડક્ટર છે એની સમય સૂચકતા વાપરીને એનો આભાર બચાવ થયો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને શામળાજી પોલીસે આ ઘટના કયા કારણોસર બની હતી એના વિશે વધુ તપાસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.